वेलकम बैक। मोरबी हळवद में वेपारी रोष में भरा है। ऑडिवन नियम विरोध में देखा करो, वेपारी रस्ता पर उतरी देखा कर पालिका कचेरी रजूआत करने पहुंचा है। भारत सूत्रोच्चार साथ वेपारी देखा करा, तंत्रे दंड फटकारता वेपारी में नाराजगी जोवा मळी रही है। सोशल डिस्टन्स पालन करावा माटे आ निर्णय लेवामां आव्यो छे के ऑडिवन नंबर में दुकाने खुलशे, एटले एक दुकान छोड़ी एक दुकान खुली रहे तो वधारे प्रमाण में ग्राहकोनी पण भीड़ न थाय, परंतु वेपारीओ हवे आ ऑडिवन नंबर सिस्टम नो विरोध करी रहा छे। हळवद चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख अमारी साथे फोन लाइन पर जोड़ा छे। घनश्याम भाई स्वागत छे आपनो न्यूज 18 मां। जे रीते वेपारी अहीं विरोध करी रह्या छे ऑडिवन नंबर माटे, मांगणी शुं छे? मांगणी में एवुं नथी, बीजुं कंई खास। अमारी बजार नानकड़ी छे अने वेपारी बधा नाना ना छे। घणा टाइम थी बधाय आम बोला कहेवाय ने के प्रिंट स्टॉक जेवुं छे, कंई धंधा छे नहीं अने बपोर पछी बधुं बंध जेवुं ज रहेशे। એટલે મુશ્કેલી મોડા છે, એટલે જો એકાદ બે દિવસ તંત્ર વહીવટી તંત્ર અમને સાચવી લે તો સારું, એ અમારી રજૂઆત છે। નાની બજારમાં શું થાય કે એક દુકાન ચાલુ ને એક દુકાન બંધ રહે તો ઉલટાની ગર્દી વધવાની છે, કારણ કે એક બાજુ વાળી બંધ હશે તો આ એક દુકાને ગર્દી ભીડ વધારે થશે। બધી દુકાનો નાની છે અને બજારે નાની છે, એટલે જેમ જાજી દુકાનો ખુલી હોય તો ઘરાક વેચી જાય ને, એટલે એ જ અમારી માગણી છે, બીજું કઈ માગણી નથી। ખાસ કે ભાઈ થોડુંક તંત્ર વહીવટી તંત્ર ને અમે સહયોગ કરીએ ને થોડોક એ સહયોગ કરે અને આ બે ત્રણ દિવસ જે આપણે કસોટીના છે એ આપણે સારી રીતે પાર કરી શકીએ। તમે લોકો પાલિકા કચેરી પર ગયા હતા, ત્યાં શું વાત થઈ? આજે હું તો હાજર નહોતો, અમારા પ્રતિનિધિઓ બધા ગયા હતા પણ પાલિકામાં ચીફ ઓફિસર હાજર નહોતા, પછી મારે ટેલિફોનિક વાતચીત થઈ છે એમની જોડે, પણ પાલિકાનો તો આ પ્રશ્ન નથી, જાહેરનામું કલેક્ટર સાહેબ નું છે એટલે એની અમલવારી નો તો મામલતદાર સાહેબ ને કરવાનું હોય, એટલે મામલતદાર સાહેબ સાથે મારે વાત થઈ છે, સાંજે પાછી મીટિંગ કરવાના છે, અમારું પ્રતિનિધિ મંડળ જવાનું છે એમને મળવા માટે, એમાં કઈક રસ્તો આપણે કાઢીએ ભેગા પાડીને, સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને જાહેરનામાનો પણ અમલ થાય એ રીતનો કઈક રસ્તો નીકળે એવો અમે ઈચ્છીએ છીએ। ઘનશ્યામભાઈ તમે કહી રહ્યા છો કે દુકાનો જે નજીક છે, નાની બજાર છે, સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટે તમે માંગણી કરો છો, પણ જ્યારે રજૂઆત કરવા ગયા ત્યાં જ કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સ વેપારીઓએ નથી જાળવ્યું, તો કયા ભરોસા પર એ લોકોને મંજૂરી આપવામાં આવે? જો દુકાનો પર આ જ પ્રકારની ભીડ થઈ તો એ ગંભીર બને। હા વાત સાચી છે, પણ એમાં શું હતું, અમારા કોઈ પ્રતિનિધિઓ આજે હાજર નહોતા, હું નહોતો, અમારા ઉપપ્રમુખ નહોતા, એટલે થોડુંક બધા રોષમાં આવી ગયા, કઈ મુશ્કેલી થઈ હતી, હું મોરબી હતો, અત્યારે ઓન વે રસ્તામાં છું હું, પણ કઈક મુશ્કેલી થઈ થઈ હતી ઊભી, પણ હવે કંટ્રોલ કરવા માટે અમે તરત જ લાગતા વળગતા જેટલા બહેના એટલા બધાને મોકલ્યા હતા કે ભાઈ તમે શાંતિ જાળવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આપણે સાંજ સુધીમાં એનો રસ્તો કાઢી લઈશું। તો ઘનશ્યામભાઈ તમે કહો છો પ્રતિનિધિઓ નહોતા ગયા, તો આ લોકો જે રજૂઆત કરવા ગયા તે કોણ? રજૂઆત બધા વેપારી ભેગા થઈને જઈ રહ્યા, એવું થયું તો એસોસિએશન વેપારી ભેગા થઈ ગયા, એવું થયું જી। એટલે વાત અહીંયા એ જ છે કે જે દ્રશ્યો તમે જુઓ છો કે વેપારીઓ જ ટોળે ટોળામાં ગયા છે, તો તેમને કયા આધાર પર એ માનવામાં આવે કે દુકાનો પર પણ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થશે? ના, એ તો અમે પ્રયત્ન કરાવશું, બધાને સમજાવીશું, અમે ભેગા મળી સમજાવી અને આપણે બને એટલો અમે પ્રયત્ન કરશું, ચેમ્બર ઓફ કોમર્સ બને એટલા પ્રયત્ન કરી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય, વેપારીઓને પણ થોડોક અનુશાસન ની રીતે જે કેવું પડશે એ અમે કહેશું, એમાં અમે પૂરો સરકારને સહયોગ આપીશું। બિલકુલ, આભાર વાતચીત બદલ। તો ઘનશ્યામભાઈ નું કહેવું છે કે તેઓ વેપારીઓને મળીને સમજાવશે અને એ વાતને ખાસ સમજાવશે કે અત્યારે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે અને સરકારની જે આ ઓડિવનની ફોર્મ્યુલા છે તેમાં પણ તેઓ સહકાર આપશે। ફોનલાઈન પર અમારા સંવાદદાતા મોરબીથી અતુલ જોશી જોડાયા છે। અતુલ, અહીંયા જે પ્રમાણે ઘનશ્યામભાઈ કહે છે કે જે ચેમ્બર ઓફ કોમર્સ છે તે લોકો તો કોઈ જ ગયા નથી, વેપારીઓ તેમની રીતે પહોંચ્યા છે, વેપારીઓએ શું રજૂઆત કરી છે, તેમની શું માંગણીઓ હતી? જી સિદ્ધિ, ચોક્કસથી જણાવી દઉં કે આજે જે હળવદ છે તેમાં જે નાની એવી બજાર છે ને, બજારમાં જે ઓલ્ડ ઇવન જે જાહેરનામું જે જાહેર કર્યું હતું કે એકી બેકી દુકાનો ખોલવા માટે જે
खास करीने जे कोरोना वायरल इन्फेक्शन जे ना फैलाय तेना माटे जे सोशल डिस्टेंसिंग माटे सावचेतीना पगला रूपे जे जिला कलेक्टरे जे जाहेरनामु बहार पाड्युं छे तेनो जे विरोध छे ते वेपारीओ द्वारा करवामां आव्यो छे। अने अचानक जे ये जे एकी बेकी दुकानो खोलवा माटेना जे सूत्रोच्चार छे सरकार विरोधी सूत्रोच्चार साथे टोळुं निकळी अने जे पालिका कचेरीए पहोंच्युं हतुं अने चीफ ऑफिसरने आ जे छे हटावा माटे रजूआत करी हती, परंतु आटला दिवस सुधी जयरे बंध हतुं अने आजे अचानक जयरे खोलवा माटे जे कंईक परमिशन आपवामां आवी छे तो जे सावचेती छे तेना माटे जे सरकारे जे अमल कर्यो छे तेनो जे आज विरोध वेपारीओ द्वारा करवामां आव्यो छे। बिल्कुल आभार वार्षिक बदल। तो वेपारीओ अहींया जे दुकानो खोलवानी मंजूरी आपी छे सरकारे के वेपार करी शके रोजी रोटी कमाई शके छतां पण जे सलामतीना मापदंडो छे तेनो विरोध करी रह्या छे। લોકતંત્રના પાલિકામાં આ એકી બેકીનો વિરોધમાં અમે વેપારીઓ સૌ ભેગા થયા છીએ અને અમે એનો ખૂબ વિરોધ કરીએ છીએ। લોકો એકી બેકીના નિયમમાં જે તકલીફ પડે છે અત્યારે નાગરિકો અને વેપારીઓને એનો સહી તકલીફની અમે રજૂઆત કરવા માટે ચીફ ઓફિસર સાહેબને અમે આવેલા છીએ, પણ તે હાજર નથી તો એમની જવાબદારીમાં જે આવે છે એમને અમે રજૂઆત કરી છે। तो वलसाड़ी एक बाड़क चोरी की घटना बनी है। बाड़क चोरी की घटना सीसीटीवी में कैद थी। वलसाड़